નમસ્કાર મિત્રો વેલકમ ટુ એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલ ખાસ કરીને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર જ્યારથી રદ થયું છે ત્યારથી ગુજરાત સરકાર છે તે વિરોધમાં આવી રહી છે વિદ્યાર્થીઓના મુખે ગુજરાત સરકાર ઉપર ને કંઈક પ્રશ્નો ઊભા થયા છે તો તેને લઈને હાલમાં ગુજરાત સરકાર છે તે એક્શનમાં આવી ગઈ છે અને હવે ગુજરાત સરકાર યુપીએસસીની પેટર્ન મુજબ ભરતી કરશે મેરિટ અનુસાર પોસ્ટની પસંદગી કરવામાં આવશે પેપર લીકના મુદ્દાઓનું નિવારણ કરવા માટે વ્યવસ્થિત તંત્ર ઊભું કરાશે આપણે જે વિગતવાર આખો લેખ છે તેના વિશેની વાત કરીએ તો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની જે યુપીએસસીની પેટર્ન છે તે અનુસાર ભરતી પરીક્ષા યોજવાની વિચારણામાં છે અને તેને સત્વરે લાગુ પણ કરવામાં આવશે યુપીએસસીમાં ફોરેન સર્વિસ ત્યારબાદ આઈએએસ આઈપીએસ ત્યારબાદ આરઆઈએસ આ વગેરે કેડેટની ભરતી છે તે સમાન પરીક્ષા લેવાય છે તેમ ગુજરાતમાં પણ વિવિધ વિભાગોની અલગ અલગ કેડરો એક જ પરીક્ષા લેવાના મોડલનો અભ્યાસ લગભગ પૂર્ણતાની આરે છે સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ગુજરાત સરકારની વિવિધ ભરતીમાં થતા પેપર લીક સહિતના કિચ્છાઓની ધ્યા કિચ્છાઓને ધ્યાનમાં રાખીને આ પેટર્ન વિચારાય છે સૂત્રો જણાવે છે કે આ પ્રકારની ભરતી જે વિભાગો અને કેડરો માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કે અન્ય શૈક્ષણિક લાયકાત સરખી હોય સરખી હોય તે કિસ્સામાં કરવામાં આવશે વર્ગ વર્ગ એટલે કે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ભરતી હાલ જીપીએસસી કરે છે જ્યારે વર્ગ ત્રણની ભરતી સરકારના વિવિધ ભરતી બોર્ડ કરે છે હવે આ તમામ ભરતી કરતી અધિકૃત સંસ્થાઓ એક સત્ર નિશે આવશે અને ભરતી પ્રક્રિયામાં સાથે મળીને કામ કરશે એટલે કે બધા જ ભેગા મળે અને હવે ભરતી પ્રક્રિયાનું આયોજન કરશે હાલ સરકારે મોટા ભાગની કેડરોમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરી દીધી છે એટલે શૈક્ષણિક લાયકાતને લઈને મોટી વિસંગતતા નહીં ખડી થાય એટલે કે અહીંયા કહેવાનો મતલબ એમ થાય છે કે હવે જે કાંઈ ભરતી આવશે તે ગ્રેજ્યુએશન લેવલ ઉપર આવશે કદાચ તલાટી જુનિયર ક્લકની ભરતી છે તે આ વર્ષે છેલ્લી બાર પાસ ઉપર ભરતી હોઈ શકે હવેથી જે કાંઈ ભરતીઓ આવશે ક્લાસ ત્રણની પણ એ પણ દોસ્તો ગ્રેજ્યુએશન લેવલ ઉપર આવી શકે છે બીજું અહીંયા એ માહિતી આપેલી છે કે જો કે પોલીસ વિભાગની વિવિધ કેડર કે જ્યાં શારીરિક ક્ષમતાની કસોટીની અનિવાર્યતા છે ત્યાં અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ત્યાં કદાચ બાર પાસ ઉપર ભરતી આવી શકે બીજું કે સરકાર સમયાંતરે ભરતી માટે કેલેન્ડર પણ બહાર પાડતી હોવાથી મોટાભાગના ઉમેદવારોને વર્ષાંતરે કંઈ ભરતી આવી રહી છે અને વિવિધ વિભાગની ભરતીઓ માટે મેરિટ અનુસાર સિલેક્શન લિસ્ટ પણ બહાર પાડી અને પસંદ થનાર ઉમેદવારોને પોતાની ઈચ્છા મુજબની જગ્યા ઉપર નોકરી મેળવી શકશે એટલે કે હવેથી અગાઉથી કેલેન્ડર બનાવવાની વાત એ લોકો કરી રહ્યા છે જે પ્રમાણે જીપીએસસી યુપીએસસી કરે છે તો એ પ્રમાણે થવા જઈ રહ્યું છે એવી અહીંયા ન્યૂઝપેપરની અંદર આજના ન્યૂઝપેપરની અંદર વાત કરેલી છે કે જેથી તમારે કઈ કઈ ફરતીઓ આખા વર્ષ દરમિયાન આવી રહી છે તેની અગાઉથી તમને ઇન્ફોર્મેશન મળી જાય અને કઈ પોસ્ટ માટે આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ એની પણ માહિતી મળી જાય અને બીજું મેરિટ લિસ્ટ અનુસાર સિલેક્શન પણ તમે કરી શકો છો પોતાની જે ઈચ્છા મુજબની જગ્યા ઉપર તમે નોકરી મેળવી શકો છો તો આ બંને જે ન્યૂઝ છે તે ખાસ કરીને આજના ન્યૂઝપેપરની અંદર આવેલા છે આના ફોટોગ્રાફ્સ મેં સવારે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરી દીધા છે તો ત્યાં તમે જોઈન ન થયા તો થઈ